Everyone, welcome back to the online classes of St. Thomas High School, Standard 2nd, Subject 3. So students, apne last video ma ahiya sudhi joyu hatu page number 77 tamari textbook ma. To have aje apne joyu ke kayu paglu chhe a paglu 6. To aje apne nu revision karishu. To pehla kyo mulakshat chhe A. एको नो ए एक नो ए तो आ तमे आई होप के तमे तमारी टेक्स्टबुक मां लख्यू हशे त्यार बाद आ शब्दो आपणे रीड करीशु ए र ण पछी क्यो शब्द छे ए भ ल केवी रीते लखीशु ए पछी भ अने ल त्यार बाद ए क अ अने एक मात्रा ए अने क तो एक त्यार बाद क्यों शब्द छे ए का द एक ता अने एकम तो आ शब्दो आपणे जोया हता पछी अहींया ए ओळखी तेना फरते सर्कल करो तो अहींयाथी तमारे ए फाइंड आउट करीने तेना पर सर्कल करवानो हतो आई होप के तमे तमारी टेक्स्टबुक मां कर्यो हशे त्यार बाद एक मात्रा वाला कक्को वांचो अने लखो तो चलो आपणे रीड करिए तो कने एक मात्रा तो के खे गे घे चे छे जे जे टे टे पछी ठे डे ढे णे ते ते पछी थे दे धे ने पे फे बे पछी पे मे ये पछी रे ले वे शे शे से हे ले शे અને જ્ઞે તો આ કેવો કક્કો થયો એક માત્રાવાળો કક્કો જે અહીં આપણે એક માત્રાવાળા કક્કામાં ખૂટતા મૂળાક્ષરો લખવું આપણે આ જોયું હતું જે તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ લખ્યું હશે અને તમારી ફેરબુકમાં પણ તમે લખ્યું હશે ત્યારબાદ કૌંસમાંથી મૂળાક્ષર ખાલી જગ્યામાં મૂકી શબ્દ બનાવો અને વાંચો તો આ પણ આપણે જોયું હતું પરંતુ ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ જેથી તમને યાદ રહે આમાં આપણે પહેલા કયો શબ્દ જોયો હતો આ કૌંસમાં કયો મૂળાક્ષર છે હે તો હે આપણે અહીંયા લખ્યો હતો તો કયો શબ્દ બન્યો હતો હે ત લ ત્યારબાદ જલેબી પછી મહેલ ત્યારબાદ બહેન પછી બટેટા જેસલ ટેબલ ખેતર ફેફસા વેપાર પછી ગણેશ એરણ પટેલ લેસન અને સુરેશ તો આ શબ્દો આપણે જોયા હતા ત્યારબાદ ફરીથી શબ્દ આપેલા છે કે શબ્દ વાંચો અને લખો તો આ શબ્દો આપણે રીડ કરીશું કેરી પછી કે ગેસ બેટ જેલ અને પેન તો આ શબ્દ છે ત્યારબાદ ખેતી ખેતી રેતી બેન કેળ પેટ ટેવ ઢેલ લખે મેના સેના ખેડા સેવ ત્યારબાદ આ શબ્દ રાજેશ રમેશ કેશ મહેશ નરેશ સુરેશ પછી અહીંયા વાક્ય છે રાકેશ જલેબી ખાય તો કયું વાક્ય બનશે રાકેશ જલેબી ખાય તો તમારે અહીંયા લખવાનું હતું નીચે રાકેશ જલેબી ખાય તો આપણે જોયું હતું ત્યારબાદ
આપણ અહીંયા વાક્ય છે કે મારું નામ ગણેશ, તો તમારે અહીંયા નીચે લખવાનું હતું મારું નામ ગણેશ. તો આવી રીતે તમે લખ્યું હશે તમારી ટેક્સ્ટબુકમાં. આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ પગલું જોઈશું. તો આ તમારે ઘરે રીડ કરવાનું છે અને શબ્દો તમારે વાંચવાના છે. ઓકે, થેન્ક યુ.